નમસ્કાર સર્વ મિત્રોને એજ્યુ સફરના અઢાર માર્ચ બે હજાર એકવીસના કરંટ અફેરમાં આપ સર્વ મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજે અઢારમી માર્ચને લઈને ઘણા બધા મહત્વના સમાચાર સામે આવે છે પરંતુ એ પહેલા મારે તમને એક વાત કરવી છે ગઈકાલે પણ કરી હતી કે એજ્યુ સફર સાથે એવો પણ બહોળો વર્ગ જોડાયેલો છે વિડીયો નિહાળે છે કે તેઓએ આજ દિવસ સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી એ મિત્રોને નમ્ર વિનંતી છે કે તેઓ ચેનલ સબસ્ક્રાઇબ કરી લે જેથી કરીને આવનારા દરેક વિડીયોની નોટિફિકેશન તમને પણ મળી જાય અને હા જ્યારે અઢાર માર્ચ બે હજાર એકવીસના કરંટ અફેરની વાત કરીએ છીએ તો આજે ઘણી બધી ઘટનાઓ સામે આવે છે જેમ કે યુપીઆઈ હેલ્પ સિસ્ટમ લોન્ચ કરવામાં આવી છે ઇન્ડિયા ફાઇનટેક યુએસડી વન હંડ્રેડ બિલિયન ઓપોર્ચ્યુનિટી રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે અને વિશ્વની સૌથી પ્રદૂષિત રાજધાની શું આપણા ભારત દેશની દિલ્હી છે એના રિપોર્ટ વિશે પણ વાત કરીશું અને જીનોમ મેપિંગ પરિયોજના કયા મહાસાગરને અનુલક્ષીને છે તો ભારત ફિનલેન્ડ વર્ચ્યુઅલ શિખર સંમેલન આયોજિત થયું તો ફિનલેન્ડ વતી કોને પ્રતિનિધિત્વ કર્યું હશે અને ઓલમ્પિક માટે ક્વોલિફાય થનાર પ્રથમ ભારતીય તલવારબાજ અને આ તલવારબાજીની જે ઇવેન્ટ છે એને ફેન્સિંગ કહેવાય છે

એવી જ રીતે આ એક એક ટીપુ સમજવાનું છે એક એક ઘટનાને અને સમગ્ર વર્ષ દરમિયાન આ ટીપે ટીપે તમારો કરંટ અફેરનો ઘડો ભરાઈ જશે તો આવનારી પરીક્ષામાં તેમાંથી તમને એક ગ્લાસ જેટલો લગભગ 12 થી 15 માર્ક્સનો ફાયદો થશે તો આ ઔષધી સમાન છે એટલા માટે કરંટ અફેરનો વિડિયો જોવાનું ન ભૂલતા આપણે રાષ્ટ્રીય સમાચારથી શરૂઆત કરીએ ઓકે તાજેતરમાં એનપીસીઆઈએ યુપીઆઈ હેલ્પ સિસ્ટમ લોન્ચ કરી છે તો એનપીસીઆઈ તેનું પૂરું નામ શું થાય છે તે સમજી લઈએ એનપીસીઆઈ નું પૂરું નામ નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એનપીસીઆઈ નું પૂરું નામ અને એનપીસીઆઈ એ ભીમ યુપીઆઈ એપ્લિકેશન પર યુપીઆઈ હેલ્પ લોન્ચ કર્યું છે તો અહીં મિત્રો એનપીસીઆઈ અહીં વાંચી શકો છો પૂરું નામ નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા અને UPI હેલ્પ યુઝર્સ માટે ભીમ એપ્લિકેશન પર ફરિયાદો નિવારવાના રૂપે કાર્ય કરશે અને આ એપ્લિકેશન યુઝર્સને લાંબા સમયની લેવડ દેવડ માટે અને તપાસ માટે ચકાસણી માટે અને એ લેવડ દેવડ માટે ફરિયાદો નોંધવા માટે પણ મદદરૂપ થશે તો અહીં બીજા પણ કેટલાક શબ્દો આવે છે જેમ કે ભીમ એટલે શું યુપીઆઈ એટલે શું તો એ પણ તમારા ડાઉટ હું ક્લિયર કરી દઉં ભીમનું પૂરું નામ થાય છે ભારત ઇન્ટરફેસ ફોર મની અને મિત્રો સ્પેલિંગ સાથે યાદ રાખજો કારણ કે ભૂતકાળમાં એક એક્ઝામિનેશનમાં પૂછાયેલું છે ભીમનું પૂરું નામ ભીમનું પૂરું નામ ભારત ઇન્ટરફેસ ફોર મની તો હાલમાં આ વિન્ડો ભારતીય સ્ટેટ બેંક HDFC બેંક એક્સિસ બેંક અને ICICI બેંકના ગ્રાહકો માટે ભીમ એપ્લિકેશન પર શરૂ કરવામાં આવી છે અને ભીમ એ એક ભારતીય મોબાઈલ વપરાશકર્તા એપ્લિકેશન છે અને આ એપ્લિકેશનને એનપીસીઆઈ એટલે કે નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાએ વિકસિત કરી છે ડેવલપ કરી છે અને આ એપ્લિકેશન યુપીઆઈ એટલે કે યુનિફાઈડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ પર આધારિત છે તો અહીં એક બીજું ટર્મ આવે છે કે યુપીઆઈનું પૂરું નામ શું થાય છે યુનિફાઈડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ અને ભીમનું નામ યાદ રહી ગયું મિત્રો તો નીચે કમેન્ટ બોક્સમાં લખો હવે કે ભીમ એપ્લિકેશન માં આ ભીમ નું પૂરું નામ શું થાય છે અને આ એપ્લિકેશન નું નામ પણ બી આર આંબેડકર ના નામ પરથી જ રાખવામાં આવ્યું છે અને આ એપ્લિકેશન ને 30 ડિસેમ્બર વર્ષ 2016 માં લોન્ચ કરવામાં આવી હતી તો અહી આ વર્ષ જોતા મિત્રો એક યાદ આવે છે કે આ ભીમ એપ્લિકેશન ને એવા સમયે લોન્ચ કરવામાં આવી હતી કે એક તરફ ડિમોનિટાઇઝેશન કરવામાં આવ્યું અને લોકોને પૈસાની લેવડ દેવડ કરવા માટે મિત્રો ડિજિટલ માધ્યમનો ઉપયોગ કરવો પડતો હતો એટલા માટે આપણે હવે વર્તમાન સમયમાં જોશો તો મોટા ભાગના તમે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરો છો ઓનલાઈન શોપિંગ કરો છો તો એના માટે એક સરળ માધ્યમ છે તમે ગૂગલ પે વાપરો અથવા તો એમેઝોન પે વાપરો નેટ બેન્કિંગ વાપરો એક્સવાય જેડ કોઈ પણ નેટ બેન્કિંગ દ્વારા તમે આ લેવડ દેવડ કરી શકો છો અને હા કેટલાક ડિસ્કાઉન્ટ પણ હોય છે આગળ વાત કરીએ તો આ એપ્લિકેશન સીધી બેંકોની માધ્યમથી ઈ ભુગતાનની સુવિધા આપે છે અને આ એપ્લિકેશન ભારતની દરેક બેંકોનું સમર્થન કરે છે જેને યુપીઆઈ નો ઉપયોગ કરે છે અને એનપીસીઆઈ એટલે કે નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એ એક ગેરલાભકારી સંગઠન છે અને એનપીસીઆઈ ની સ્થાપના ક્યારે થાય છે વર્ષ બે માં અને એનપીસીઆઈ ની સ્થાપના ભારતીય રિઝર્વ બેંક અને તેની સાથે ભારતીય બેંક સંઘ દ્વારા કરવામાં આવી હતી માલિકી પ્રમુખ બેંકોના સંઘ પાસે છે અને એ એક પેમેન્ટ્સ ઇન્ટરફેસ છે જે એક વપરાશકર્તાઓની પ્રણાલી છે જે ભારતના રાષ્ટ્રીય ભુગતાન નિગમ દ્વારા વિકસિત કરવામાં આવી છે અહીં પણ વાંચી શકો છો યુપીઆઈ પૂરું નામ શું થાય છે યુનિફાઈડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ અને આ ઇન્ટરફેસ ઇન્ટરબેંક બેંક લેવડ દેવડની સુવિધા પ્રદાન કરે છે અને વર્ષ 2020 સુધીમાં યુપીઆઈ પર લગભગ 207 બેંક ઉપલબ્ધ હતી અને હવે મિત્રો આપણે આંતરરાષ્ટ્રીય સમાચારની વાત કરીએ અને એની અંદર એક મહત્વનો રિપોર્ટ સામે આવે છે ને એ રિપોર્ટની વાત કરીએ તો તાજેતરમાં ફિક્કી અને બીસીજીએ ઇન્ડિયા ફિનટેક અ યુએસડી 100 બિલિયન ઓપોર્ચ્યુનિટી રિપોર્ટ જાહેર કર્યો છે તો અહીં પણ બે ટર્મ આવે છે કે ફિક્કી અને બીસીજી એ બંનેના પૂરા નામ શું થાય છે તો ફિક્કી નું પૂરું નામ થાય છે ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ અને બીસીજી નું પૂરું નામ થાય છે બોસ્ટન કન્સલ્ટિંગ ગ્રુપ તો આ ફિક્કી અને બીસીજી એ સંયુક્ત રીતે આ રિપોર્ટ અત્યારે પ્રકાશિત કર્યો છે અને આ રિપોર્ટ બીસીજી અને ફિક્કી દ્વારા કરવામાં આવેલ અધ્યયનના તારણો ઉપર પ્રકાશ પાડે છે આ રિપોર્ટ અનુસાર વર્ષ 2025 સુધીમાં ભારત ફિનટેક ઉદ્યોગ 150 થી 160 અરબ ડોલર સુધી પહોંચી શકે છે અને ભારતના ગતિશીલ ફિનટેક ઉદ્યોગમાં 2100 થી વધુ ફિનટેક કંપનીઓ છે અને જેમાં 67% જેટલા છેલ્લા 5 વર્ષોમાં સ્થાપિત કરવામાં આવી હતી અને આ ઉદ્યોગોનું મૂલ્ય 50 થી 60 બિલિયન છે આ રિપોર્ટમાં ભારતીય ફિનટેકના આંતરરાષ્ટ્રીયકરણની થીમ પણ સમાવિષ્ટ છે અને BCG અને ફિકીએ ફિનટેક ઇન્ડસ્ટ્રીઝ ની બહુરાષ્ટ્રીય મહત્વાકાંક્ષા વિશે સમજ વિકસિત કરવા માટે BCG ફિકી ફિનટેક સર્વે 2021 નું આયોજન કર્યું છે અને ફિકી તો કે ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ એ ભારતીય વાણિજ્ય અને ઉદ્યોગ સંઘ છે અને ફિકી એ ભારતીય વ્યાપારીક સંગઠન છે જે ભારતમાં વ્યાપારીક સંગઠનોનો એક સંઘ મનાય છે અને ફિક્કીની સ્થાપના કયા વર્ષે થાય છે ઓગણીસો ને સત્યાવીસ માં ફિક્કીનું મુખ્યાલય આવેલું છે નવી દિલ્હી મુકામે અને ફિક્કીની સ્થાપના કરનાર બે મહાનુભાવ છે એક છે ઘનશ્યામ બિરલા અને બીજા છે પુરુષોત્તમ ઠાકોર આ બંનેએ મળી ફિક્કીની સ્થાપના કરી હતી અને હાલમાં ફિક્કીના નવા ચેરમેન તરીકે ઉદય શંકર નિમણૂક કરવામાં આવી છે તો આ પણ યાદ રાખીએ કે ફિક્કીના નવા ચેરમેન કોણ બને છે ઉદય શંકર કેટલીક મહત્વની કંપનીઓ કે આ રીતે કેટલાક મહત્વના સંઘ હોય તો તેના મુખ્ય વ્યક્તિ કોણ છે એ પરીક્ષામાં ઘણી બધી વખત પૂછાતું હોય છે અને મિત્રો આંતરરાષ્ટ્રીય સમાચારમાં એક બીજી મહત્વની વાત સામે આવે છે કે તાજેતરમાં એક એર ક્વોલિટી ઇન્ડેક્સ સામે આવ્યો છે અને વિશ્વની પ્રદૂષિત રાજધાનીઓની યાદીમાં આપણું દિલ્હી પ્રથમ ક્રમે છે અને આ એક કલંક સમાન છે આ કલંકને આપણે ગમે તે રીતે પ્રયત્નો કરી અને દૂર કરવું જ પડશે વિશ્વના સૌથી પ્રદૂષિત શહેરોમાં જેટલા જો આપણા ભારતના હોય તો હવે આપણે એર ક્વોલિટી ક્યાં ગોતવા જઈશું એક તો ભારત ગામડાઓનો બનેલો દેશ છે તો બીજી બાજુ તેના શહેરોમાં આટલું બધું પ્રદૂષણ ચાલો રિપોર્ટની વાત કરીએ વર્ષ બે હજાર વીસમાં માં સતત ત્રીજા વર્ષે ભારતનું દિલ્હી વિશ્વની સૌથી પ્રદૂષિત રાજધાની બની છે

ત્રીજા ક્રમ પર છે એટલે કે જો વિશ્વના સૌથી પ્રદૂષિત પાટનગરોની વાત કરીએ તો ઢાકા બીજા નંબરે દિલ્હી પ્રથમ નંબરે અને મોંગોલિયાનું પાટનગર ઉલાન બટોર આ મામલામાં ત્રીજા ક્રમે છે પરંતુ એની સાથે સાથે એર ક્વોલિટી સૌથી સારી ક્યાં જોવા મળે છે તો યાદ રાખો પ્યુર્ટો રિકો વિશ્વનો સૌથી ઓછું પ્રદૂષણ ધરાવતો દેશ છે તો આ પણ યાદ રાખો પ્યુર્ટો રિકો અને આગળ વાત કરીએ આંતરરાષ્ટ્રીય સમાચારની તો આગામી સમયમાં હિન્દ મહાસાગરમાં પહેલી જીનોમ મેપિંગ પરિયોજના શરૂ થશે ક્યાં હિન્દ મહાસાગરમાં અને હિન્દ મહાસાગરમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓસ્નોગ્રાફી જેને શોર્ટમાં એન તરીકે ઓળખવામાં આવે છે તો નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓસ્નોગ્રાફી જીનોમ મેપિંગની પોતાના તરફથી પ્રથમ પરિયોજના શરૂ કરવા જઈ રહી છે અને હિન્દ મહાસાગરમાં પૃથ્વી પર રહેલા પાણીનો લગભગ વીસ જેટલો હિસ્સો છે અને આ માટે તે દુનિયાનું ત્રીજું સૌથી મોટું જળ પણ ધરાવે છે આ હિન્દ મહાસાગર અને હિન્દ મહાસાગર એ વિશ્વમાં ત્રીજા નંબરે આવતો સૌથી મોટો સમુદ્ર પણ છે અને આ પરિયોજનાનો ઉદ્દેશ્ય શું છે તો કે હિન્દ મહાસાગરમાં સૂક્ષ્મ જીવોના જીનો મેપિંગ નમૂનાઓને ભેગા કરવાનો છે એકઠા કરવાનો છે અને જીનોમ કલેક્શન અંતર્ગત લગભગ 5 કિલોમીટરના અંતરે ઊંડાઈએ 5 કિલોમીટર જેટલી ઊંડાઈએ જઈને સમુદ્રના કેટલાક ભાગોથી શોધકર્તાઓ દ્વારા નમૂનાઓ એકત્રિત કરવામાં આવશે અને તેને કહેવામાં આવ્યું છે જીનોમ મેપિંગ કયા સાગરમાં હિન્દ મહાસાગરમાં વૈજ્ઞાનિકો દ્વારા સમુદ્રમાં પ્રાપ્ત થનારા બેક્ટેરિયા જીવાણુઓમાં સંશોધન કાર્ય કરવામાં આવશે અને ડીએનએ અને આરએનએ મેપિંગ થી તેના હાજર પોષક તત્વો અને સમુદ્રના વિવિધ ભાગોમાં ઉણપવાળા તત્વોની જાણ થાય છે તો અહીં બે શબ્દ આવે છે ડીએનએ અને આરએનએ કદાચ તમે 10 સુધી જો વિજ્ઞાન ભણ્યા છો તો આ બંનેના ફૂલ ફોર્મ પણ તમે ભણ્યા જ હશો ડીએનએ નું પૂરું નામ થાય છે ડીઓક્સી રિબો ન્યુક્લિક એસિડ અને આરએનએ નું પૂરું નામ થાય છે રિબો ન્યુક્લિક એસિડ

અને એમાં ભારત વતી પ્રતિનિધિત્વ કોણે કર્યું છે તો આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ અને ફિનલેન્ડ વતી ફિનલેન્ડ દેશનું પ્રતિનિધિત્વ કોણ કરે છે તો કે ફિનલેન્ડની પ્રધાનમંત્રી શ્રીમતી સન્ના મરેન અને આ સન્ના મરીનના નામે એક મિત્રો વિશિષ્ટ રેકોર્ડ છે સૌથી ઓછી ઉંમરે કોઈ પણ દેશના પ્રધાનમંત્રી બનવાનું સદભાગ્ય મળ્યું હોય તો તે છે સન્ના મરેન કયા દેશના છે ફિનલેન્ડ દેશના છે

અને બંને દેશો વચ્ચે સામાજિક પડકારોનો સામનો કરવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરતું એક ક્વોન્ટમ કમ્પ્યુટરના સંયુક્ત વિકાસ માટે સહયોગ પણ કરવામાં આવ્યો છે અને 100 થી વધુ ફિનિશ કંપનીઓ એટલે કે ફિનલેન્ડ દેશની કંપનીઓ ભારતમાં સક્રિયપણે કાર્યરત પણ છે અને જે લિફ્ટ દૂરસંચાર મશીનરી અને ઊર્જા સહિત વિવિધ ક્ષેત્રે કાર્યરત છે તો આ સિવાય 30 જેટલી ભારતીય કંપનીઓ ફિનલેન્ડમાં આઈટી ક્ષેત્રમાં ઓટો કમ્પોનન્ટ્સમાં અને આતિથ્ય સહિત ફિનલેન્ડમાં કાર્યરત છે જુદા જુદા ક્ષેત્રોમાં અને ફિનલેન્ડ અને ભારત વચ્ચેના રાજનૈતિક સંબંધ વર્ષ ઓગણીસો ને માં સ્થાપિત કરવામાં આવ્યા હતા મિત્રો તમે અહીં મેપમાં જોઈ શકો છો કે ભારત ક્યાં છે તો કે હિન્દ મહાસાગર આ તો લોકેશન તમને યાદ હશે પરંતુ ફિનલેન્ડ નું લોકેશન પણ યાદ રાખી લો કે તે યુરોપીય કન્ટ્રી છે અને આ ફિનલેન્ડ દેશને લેન્ડ ઓફ સોરો તરીકે પણ ઓળખવામાં આવતો હતો ઓળખવામાં આવતો હતો પરંતુ વિશ્વનો ખુશહાલ દેશ અત્યારે છે આ ફિનલેન્ડ તો આ પણ યાદ રાખીએ કે લેન્ડ ઓફ સોરો તરીકે કયા દેશને ઓળખવામાં આવતો હતો ફિનલેન્ડ દેશને યુગો વલ્ગને ભારતનો પ્રવાસ કરનારા પ્રથમ દૂત બન્યા હતા અને ફિનલેન્ડ એ ઉત્તર યુરોપમાં આવેલો એક દેશ છે જે ઐતિહાસિક રૂપથી સ્વીડનનો એક હિસ્સો હતો જેને એક સમયે લેન્ડ ઓફ સોરો તરીકે ઓળખવામાં આવતો હતો સોરો એટલે દુઃખ લેન્ડ એટલે જમી અથવા ભૂમિ તો કે દુઃખની ભૂમિ એવું ઉપનામ હતું અને સંયુક્ત રાષ્ટ્રના હેપી ઇન્ડેક્સ મુજબ ફિનલેન્ડનો સમાવેશ દુનિયાના સૌથી વધુ ખુશ દેશો તરીકે વર્તમાન સમયમાં થાય છે ઓછી વસ્તી ગીચતા અને રિસાયકલિંગ પર જબરજસ્ત દબાણ સાથે ફિનલેન્ડ એ વિશ્વના ઇકો ફ્રેન્ડલી દેશોમાંનો એક દેશ છે અને દુનિયાની સૌથી શ્રેષ્ઠ અને સફળ શિક્ષણ વ્યવસ્થા કોઈ હોય તો તે છે ફિનલેન્ડ દેશની અને ફિનલેન્ડ દેશની રાજધાનીનું નામ શું છે હેલસિંકી ફિનલેન્ડ દેશના રાષ્ટ્રપતિ કોણ છે તમે જોઈ શકો છો અને ફિનલેન્ડ દેશના પ્રધાનમંત્રીનું નામ શું આવ્યું યાદ આવી ગયું સારી વાત કહેવાય કોણ નીચે કમેન્ટ બોક્સમાં લખવાનું ના ભૂલતા ફિનલેન્ડ દેશનું ચલણી નાણું છે યુરો કારણ કે યુરો ઝોનમાં આવેલું છે ખેલ જગતની વાત કરીએ તો તાજેતરમાં ભવાની દેવી કે આ રીતે પણ ઓલમ્પિક ની ઇવેન્ટ હોય છે રમત હોય છે અને અહીં તમે જોઈ શકો છો કે આ રીતે એક લાંબી સ્ટીક જેવું હોય છે હાથમાં રાખીને સમજાઈ ગયું તો એને અંગ્રેજીમાં કહેવાય છે ફેન્સિંગ અને એની અંદર ઓલિમ્પિકમાં ક્વોલિફાય કર્યો છે આપના આ તલવારબાજ જેનું નામ છે ભવાની દેવી તો તલવારબાજ ભવાની દેવી આગામી ઓલિમ્પિકમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે અને આ 27 વર્ષીય મહિલા તલવારબાજ એડજસ્ટો ઓફિશિયલ રેન્કિંગ દ્વારા તેઓને ટોક્યો ઓલિમ્પિકમાં સ્થાન મળ્યું છે એટલે કે ટિકિટ મળી ગઈ છે અને ત્યાંની હવે ટોક્યો ઓલિમ્પિકમાં ભાગ લેશે અને ટોક્યો ઓલિમ્પિક ક્યારે આયોજિત થઈ રહ્યો છે

અને ભવાની દેવીને ભારતીય ખેલ પ્રાધિકરણ એટલે કે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના પ્રશિક્ષક સાગર લઘુ દ્વારા પ્રશિક્ષિત કરવામાં આવ્યા છે અને ભવાની દેવીએ વર્ષ 2009 માં મલેશિયામાં આયોજિત કોમનવેલ્થ ચેમ્પિયનશિપમાં કાંસ્ય ચંદ્રક જીત્યો હતો તો વર્ષ 2010 માં થાઈલેન્ડ આંતરરાષ્ટ્રીય ઓપનમાં કાંસ્ય ચંદ્રક તેઓએ જીત્યો હતો અને તેઓએ વર્ષ 2010 માં જ કેડેટ એશિયાઈ ચેમ્પિયનશિપ પણ જીતી હતી તેણી વર્ષ 2014 માં ફિલિપાઇન્સમાં અંડર 23 શ્રેણીમાં એશિયાઈ ચેમ્પિયનશિપમાં રજત ચંદ્રક જીતનાર પ્રથમ ભારતીય મહિલા બન્યા હતા ઈમેજમાં જોઈ શકો છો હવે તમને આઈડિયા આવી ગયો હશે કે આ કેવા પ્રકારની રમત હોય છે અને ત્યાંની કેનબરામાં સિનિયર કોમનવેલ્થ ઓફ ફેન્સિંગ ચેમ્પિયનશિપમાં સુવર્ણ ચંદ્રક જીતનાર પ્રથમ ભારતીય મહિલા બન્યા હતા અને ભવાની દેવી એડજેસ્ટેડ ઓફિશિયલ રેન્કિંગમાં હાલમાં 45માં ક્રમે છે બે ઓલિમ્પિક નું આયોજન કરવામાં આવશે અને આ ઓલિમ્પિક પહેલા કરવામાં આવવાનો હતો પરંતુ કોરોના મહામારીના કારણે સ્થગિત કરવામાં આવ્યો હતો તો અહીં પણ મારે બે પ્રશ્ન પૂછવા છે કે આગામી બે હજાર ચોવીસ બે હજાર અઠ્યાવીસ આ બંને ઓલિમ્પિકનું આયોજન ક્યાં થવાનું છે એનો જવાબ નીચે કમેન્ટ બોક્સમાં લખજો આપણે પ્રશ્નની વાત કરીએ

અને તેઓએ જવાબ આપ્યા છે એવા હિતેશભાઈ ઠાકોરને અભિનંદન તો વિપુલ પરમાર અને ચાવડા પૂજા એ બંનેએ પણ અહીં જીઆઈ ટેગ વિશે વિગતે વાત લખી છે અને યોગેશ ડાભીએ મિત્રો ગઈકાલે જે પ્રશ્ન પૂછ્યો હતો કે પ્રોજેક્ટ રીહેબ શાને લગતો છે મધમાખીને લગતો છે અને મધમાખીના ઉપયોગની મદદથી હાથીઓને પાછા જંગલમાં ખસેડવાનો છે જેથી કરીને માણસ અને હાથી વચ્ચે જે ટકરાવ થાય છે એ ટકરાવ દૂર કરી શકાય અને આ પ્રોજેક્ટ અમલમાં મુકાયો છે કર્ણાટકના કોડાગો જિલ્લાના ચેલુર ગામની આસપાસના ચાર સ્થાનોમાં અને શીતલ સતાપરાએ પણ આ ખૂબ સારી વાત લખી છે ટુ ધ પોઈન્ટ લખી છે ખૂબ ખૂબ અભિનંદન અને આના ઉપરથી ખ્યાલ આવે કે એજ્યુ સફરની હિન્દી યુટ્યુબ ચેનલ ઉપર મિત્રો આ પ્રશ્નની જે વિગતે ચર્ચા કરવામાં આવી હતી એને ધ્યાનમાં રાખી અને ખૂબ સારી વાત લખી છે

બકુલ રાજાદદે કિશોર ભાલિયા ઓફિશિયલ માણકોલિયા કાજલ પારસ મકવાણા અને જાગૃતિ રાઠવા તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર અને આજે મારે તમને જે પ્રશ્ન પૂછવો છે મિત્રો એ પ્રશ્ન તમે ધ્યાનપૂર્વક જુઓ કે તાજેતરમાં ગુજરાતના કયા જંગલ ક્ષેત્રમાં આગ લાગવાની ઘટના સામે આવી છે મિત્રો આ પ્રશ્નનો જવાબ તમારે આપવાનો છે નીચે કમેન્ટ બોક્સમાં કે તાજેતરમાં ગુજરાતના કયા જંગલના આરક્ષિત ક્ષેત્રમાં આગ લાગવાની ઘટના સામે આવી છે કારણ કે આ એક રાષ્ટ્રીય કક્ષાએ સમાચાર સામે મળ્યા છે અને આપણા ગુજરાતમાં કોઈ જંગલમાં આગ લાગે તો એ આપણા માટે મિત્રો એક વિચારણીય બાબત કહેવાય અને જ્યારે જંગલમાં આગ લાગે તો જંગલમાં રહેનારા પશુ અને એમાં પણ ખાસ કરીને જેવા એશિયાટિક લાયન આપણા ગુજરાતમાં ફક્ત એશિયામાં માત્ર આપણા ગુજરાતમાં હોય ત્યારે પણ આપણે આ પર્યાવરણ માટે એક મોટું સંકટ કહી શકાય તો આ પ્રશ્નનો જવાબ તમારે નીચે કમેન્ટ બોક્સમાં આપવાનો છે આવતીકાલે મળીશું ત્યારે આ પ્રશ્નની ચર્ચા કરીશું આપનો દિવસ શુભ રહે ટેક કેર એન્ડ જય હિન્દ